નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત સપ્ટેમ્બર મહિનાની 2021ની સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. કુલ ગુણ છે 25 અને સમય છે 1 કલાક. પ્રશ્ન પહેલો, નીચેની ખાલી જગ્યા પૂરો, એના ગુણ છે 5. પહેલું, 0.9 × 0 = 0. બીજું, 5 ✕ 8 ✕ 8 ✕ 5 = જવાબ કેટલો આવે? તો જવાબ આવે 1. બીજું, 2 + −2 = જવાબ આવે 0. ચોથું, 3 ના વ્યસ્તનો વ્યસ્ત = કેટલા થાય? તો જવાબ આવશે 3. પાંચમું, સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન હોય તેવી સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 1. પ્રશ્ન 2, સમીકરણ ઉકેલો. પહેલું, 2x − 3 = 5. તો 2x − 3 = 5 એટલે 2x − 3 ને પહેલી સાઈડ બરાબરની પહેલી સાઈડ લઈએ તો એ પ્લસ થાય, એટલે 5 + 3 = 2x = 8. હવે 2x નો સંબંધ છે ગુણાકારનો, પહેલી સાઈડ જાય બરાબરની પહેલી સાઈડ જાય એટલે ભાંગાકારમાં જશે, એટલે x = 8 ✕ 2. તો જવાબ આવશે x = 4. બીજું, 1 ✕ −8x = −15 ✕ 2. તો −8x = જે છેદવાળા પદ છે એ બરાબરની પહેલી સાઈડ જવા દે, એટલે −15 ✕ −1 ✕ 2. તો −8x = કેટલા આવશે? 15 ને 1 = 16 અને ✕ 2 = 2. તો −8x, હવે 8 પહેલી સાઈડ જાય તો જવાબ આવશે 16 ✕ 2 કરીએ તો −8. હવે 8x = 8, તો x = 8 ✕ 8, તેથી જવાબ આવશે x = 1. પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણના 1 ખૂણાનું માપ 70° છે, તો તેની બાજુના ખૂણાનું માપ કેટલું થાય? એના ગુણ છે 2. જવાબ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક હોય છે, બંને ખૂણાનો સરવાળો 180 થાય. તો 70 + x = 180, તેથી x = 180 - 70, તો x = 110 છે. આમ બીજા ખૂણાનું માપ 110° થાય. બીજું, લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? જવાબ 90° એટલે કે 90°. ત્રીજું, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 20° થાય? જવાબ, બહિષ્કોણનું માપ બરાબર 360 ✕ બાજુઓની સંખ્યા. તો બાજુઓની સંખ્યા બરાબર 360 ✕ આપણી પાસે 20° આપેલા છે, ⇒ 20 = 18. તો એક નિયમિત બહુકોણને 18 બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 20° થાય. પ્રશ્ન 4, સમીકરણ ઉકેલો. 2x - 5 = 5 - 3x. તો 2x + 3x = 5 + 5, કારણ કે −5 બરાબરની પહેલી સાઈડ ગયા એટલે પ્લસ થઈ ગયા. તો 5x, એટલે અહીંયા 2 + 3x, એટલે 3 ને 2 = 5x થયા, અને બરાબર 5 + 5 = 10. તો x = 10 ✕ 5, તો x = 2. બીજું, 8x + 4 = 3, 2x - 5 + 7. તો સૌ પ્રથમ આપણે 8x + 4 = જે xવાળા પદ છે એને પહેલી સાઈડ, એટલે એ 6x - 15, એટલે 3 × 2 = 6x અને 3 × 5 = 15 + 7. તો 8x + 4 = 6x - 8. xવાળા પદ સરખા લઈએ તો 8x - 6x = −8 - 4. તો 8 માંથી 6x ગયા એટલે 2x = 8 ✕ 4 = 12. તો −12, તો x = −12 ✕ 2, તો x = −6. પ્રશ્ન 5, માગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ PQRS રચો. તો આપણે PQRS આકૃતિમાં તમે જોઈ શકો છો, જ્યાં PQ = 4.5. જુઓ તમે, PQ એટલે કે સૌથી નીચેની બાજુ 4.5 છે, જ્યારે QR 5.5, એટલે Q અને R આપણે સાઈડ ઉપર 5.5 દર્શાવેલો છે. એ જ રીતના RS 4 સેન્ટીમીટર દર્શાવેલો છે અને SQ જે વચ્ચે, તો એ 6 સેમી થઈ જાય છે.
અને PR બરાબર 7 સેમી તો વચ્ચેની સાઈડ ઉપર એ PR બરાબર 7 સેમી દર્શાવેલો છે બીજી આકૃતિ ચતુષ્કોણ રાખો સ્પેલિંગ આવશે કાઈ તો KI બરાબર 6 સેન્ટીમીટર તો આપણે દોરીએ KI બરાબર 6 સેન્ટીમીટર IT બરાબર 4.5 સેન્ટીમીટર અને ખૂણો K કેટલાનો 60 અંશનો હોવો જોઈએ એટલે ખૂણો K 60 અંશનો દર્શાવેલો છે અને L ખૂણો 105 અંશનો દર્શાવવાનો અને એ જ રીતના ખૂણો T એ પણ 105 અંશનો આકૃતિમાં દર્શાવેલો છે થેન્ક યુ મિત્રો